नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत। हवे काले आपणे पाठ एक नी अंदर आपणे जोयुं के वनस्पति पोतानो खोराक जाते बनावे छे। वनस्पति एकमात्र एवुं सजीव छे के पोतानो खोराक ए जाते बनावी शके छे। तो ए वनस्पति पोतानो खोराक जाते बनावे छे तो केवा केवा पदार्थोने आधीन ए पोतानो खोराक जाते बनावी शके छे। तो आपणे जोयुं हतुं के वनस्पति ए पाणी, खनिज तत्वों, कार्बन डाइऑक्साइड आवा तत्वोनो उपयोग करी अने पोतानो खोराक जाते बनावे छे। हवे मित्रों, आपणे जोईए के आपणे घरनी अंदर रसोई बनावी होय तो आपणे रसोड़ानी अंदर रसोई बनावता होय छे, खोराक बनावता होय छे। तो वनस्पतिनी अंदर कई एवी जग्याए छे के ज्यां वनस्पति पोतानो खोराक बनावी शके छे। तो आपणे जोयुं के वनस्पति ए पाणी, कार्बन डाइऑक्साइड अने खनिज तत्वोनो उपयोग करीने ये पोतानो खोराक जाते बनावे छे। तो आ बधा जे तत्वो छे, पाणी, खनिज तत्वो अने कार्बन डाइऑक्साइड, एने રસોડા સુધી તો લઈ જવા પડશે, સાચું? એને રસોડા સુધી તો લઈ જવા પડશે। તો વનસ્પતિ એ જમીનમાં રહેલા મૂળ દ્વારા એ પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે, શોષણ કરે છે, અને એ શોષણ કરેલા ખનિજ ક્ષાર અને પાણીને પર્ણો સુધી પહોંચાડે છે। તો પર્ણોની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। ત્યાર પછી પર્ણોની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે। આપણે જોયું મિત્રો કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા પર્ણમાં થાય છે। વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે, જે તમે મિત્રો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, જે આપણે ટપકા વડે દર્શાવ્યું છે। હવે પર્ણની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને શું કહેવામાં આવે છે, હરિત દ્રવ્ય કહેવામાં આવે છે, એ પણ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો। અને આ હરિત દ્રવ્ય શું કરે છે તો કે વનસ્પતિને સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં મદદ કરે છે। હવે વનસ્પતિએ જમીનમાંથી શોષેલા ખનિજ ક્ષાર અને પાણીને પર્ણ સુધી તો પહોંચાડવા પડશે, તો શેના દ્વારા આ ખનિજ ક્ષાર અને પાણી પર્ણ સુધી પહોંચશે? તો મિત્રો, વનસ્પતિની અંદર નાની નાની વાહિનીઓ આવેલી હોય છે જેના મારફતે ખનિજ ક્ષાર અને પાણી પર્ણ સુધી પહોંચે છે, જેના દ્વારા આ તત્વોનું પરિવહન થતું હોય છે। તો વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખા અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ ક્ષાર એ પર્ણ સુધી પહોંચાડવામાં આવતું હોય છે। પછી જોયું આપણે કે પર્ણોની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે। તો આ હરિત દ્રવ્યનું કાર્ય શું મિત્રો? તો કે હરિત દ્રવ્યનું કાર્ય એ છે કે હરિત દ્રવ્ય એ સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં પર્ણને મદદરૂપ થાય છે। આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્રિયાને પ્રકાશનું પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે। તો મિત્રો, તો આમ આપણે જોયું કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો ખોરાકનું સંશ્લેષણ થતું હોય તો આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે। આથી સૂર્ય એ દરેક વનસ્પતિને ખોરાક બનાવવા માટે જરૂરી હોય છે। સૂર્ય ઊર્જા છે એ વનસ્પતિને ખોરાક બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે। પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં। જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય તો જ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, નકર બને નહીં। તો લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત હોય છે।
બીજી બાજુ જોઈએ કે વનસ્પતિ છે એ ખોરાક બનાવવા માટે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો શું કરે છે, ઉપયોગ કરે છે. તો સામે એ ઓક્સિજન વાયુ શું કરે છે, મુક્ત કરે છે. અને જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આ મુજબ થતી હોય છે. વનસ્પતિના મૂળ ક્યાં હોય છે, તો કે જમીનમાં હોય છે. જમીનમાં રહેલા મૂળ પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે, શોષણ કરે છે. અને વનસ્પતિની વાહિનીઓ દ્વારા એ ખનિજ ક્ષાર અને પાણી પર્ણો સુધી પહોંચાડવામાં આવે છે. પર્ણોની અંદર રહેલા નાના નાના પર્ણરંધ્રો એ કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે, શોષણ કરે છે. અને પર્ણમાં રહેલું હરિતદ્રવ્ય એ સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ ક્ષારોની મદદથી કાર્બોદિતનું સંશ્લેષણ થાય છે, જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણમાં હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. તો એને આપણે પ્રક્રિયા વડે દર્શાવવું હોય તો મિત્રો કઈ રીતે દર્શાવી શકીએ, તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવે છે, તો કે ખોરાક, કાર્બોદિત પ્લસ ઓક્સિજન મુક્ત કરે છે. વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત બનાવે છે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. તો આ આપણે પ્રક્રિયા દ્વારા આ રીતે દર્શાવી શકીએ છીએ. આપણે કીધું તો સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવે છે. તો સૂર્યપ્રકાશનું શોષણ કેના દ્વારા થાય છે, તો કે પર્ણમાં રહેલા હરિતદ્રવ્ય દ્વારા થતું હોય છે. તો એ હરિતદ્રવ્યની હાજરી પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે જોઈ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે વનસ્પતિ જમીનમાં રહેલા મૂળ દ્વારા ખનિજ ક્ષાર અને પાણીનો ઉપયોગ કરી એને પર્ણ સુધી પહોંચાડે છે. તો પર્ણો સુધી કઈ રીતે પહોંચે છે, તો કે વનસ્પતિની અંદર રહેલી વાહિનીઓ દ્વારા આ પાણી અને ખનિજ ક્ષાર પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે. હવે પર્ણની અંદર રહેલા નાના નાના છિદ્રો કે જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે, એ પર્ણરંધ્ર શું કરે છે, તો કે એ પર્ણરંધ્ર વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ બધી વસ્તુ ભેગી થઈ અને પોતાનો ખોરાક પર્ણની અંદર બનાવે છે, જેને આપણે કાર્બોદિત કહીએ છીએ. તો પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે પર્ણ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને તે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને ઓક્સિજન વાયુનો ઉપયોગ આપણે શ્વસન ક્રિયા માટે કરીએ છીએ. હવે સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. શું છે મિત્રો, કે પર્ણની અંદર જે સ્ટાર્ચ છે એ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એમાં થતી હોય છે. તો સ્ટાર્ચ એ શું કહેવાય, તો કે સ્ટાર્ચ જે છે એ એક કાર્બોદિતનો પ્રકાર છે. તો એક પ્રશ્ન થાય છે મિત્રો કે શું લીલા કલરના પર્ણમાં જ શું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હશે, અન્ય કોઈ કલરના પર્ણો હોય તો શું એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય? તો ચાલો એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ. બે સરખા એક છોડ લો, એક છોડને અંધકારમાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. જેમ તમે ધોરણ 6 માં
प्रवृत्ति करेल छे एवी ज रीते बने छोड़नो आयोडीन द्वारा परीक्षण करो। हवे मित्रों आयोडीन द्वारा परीक्षण करशू तो शुं आपने रिजल्ट मळशे, तो तमे परिणाम नोंधो के परणनी अंदर तमे आयोडीन ना टीपा नाखशो एटले तमने भूरो भूरो रंग जोवा मळशे। ये शुं दर्शावे छे? સ્ટાર્ચની હાજરી દર્શાવે છે। હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેને પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો અને નોટબુકમાં તમારું અવલોકન નોંધો। તો પર્ણોમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે। હવે 3-4 દિવસ માટે તમે સૂર્યપ્રકાશની અંદર તમે પર્ણને રાખશો અને પછી તમે આયોડિન દ્વારા પરીક્ષણ કરશો તો એમાં પણ તમને સ્ટાર્ચની હાજરી જોવા મળે છે, જે શું દર્શાવે છે એમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે। માટે પર્ણની અંદર જો પર્ણ લીલા કલરનું હોય તો એમાં તો આપણે જોયું કે એમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે, માટે તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે। પણ અન્ય કોઈ કલરના પર્ણો હોય, લાલ લીલા વગેરે કોઈ પર્ણો હોય તો એમાં પણ આપણે આ પ્રવૃત્તિ દ્વારા આયોડિનના પરીક્ષણ દ્વારા આપણે એ પ્રવૃત્તિ કરી અને જોઈ શકીએ છીએ કે તેમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે। હવે પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે। લાલ કથાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને શું કરે છે? ઢાંકી દે છે। તો આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ આપણને જોવા મળે છે। તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબાને જોતા હશો, જે સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહેવામાં આવે છે। આપણે તળાવ, સરોવર, નદી અથવા આપણા ઘરે કોઈ પાણીની ટાંકી ભરેલી હોય તો આપણે ઘણી વખત એમાં જોયું હોય કે લીલા કલરનો પદાર્થ એમાં આપણને જોવા મળતો હોય છે, જેને શું કહેવામાં આવે છે મિત્રો? લીલ કહેવામાં આવે છે। તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવતી હોય છે, જે તેમને લીલો રંગ આપે છે। લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે। તો આપણે જોયું કે લીલ છે એ શા માટે લીલા કલરની છે? તો કે કારણ કે એની અંદર શું આવેલું હોય છે? હરિતદ્રવ્ય આવેલું હોય છે, જે શું કરે છે? એ લીલને લીલો કલર પ્રોવાઈડ કરે છે, એટલે કે આપે છે। તો હવે આપણે જોયું મિત્રો કે શું વનસ્પતિ એ ખાલી કાર્બોદિતનું જ સંશ્લેષણ કરી શકે છે, બીજા કોઈ અન્ય પદાર્થોનું સંશ્લેષણ કરી શકતી નથી? ચરબી છે, પ્રોટીન છે, બરાબર, આવા પદાર્થોનું શું સંશ્લેષણ કરી શકતી નથી? તો ચાલો આપણે જોઈએ। કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિમાં ખોરાકનું સંશ્લેષણ, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે? ખોરાક બનાવે છે, કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, એટલે કે ખોરાક બનાવે છે। તો શું વનસ્પતિ કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, બીજા કોઈ અન્ય ચરબી પ્રોટીન એનું સંશ્લેષણ ન કરે? તો ચાલો આપણે જોઈએ। તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે। કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે। નોંધ કરજો મિત્રો, કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય છે? કાર્બન, હાઇડ્રોજન અને કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે।
કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય છે મિત્રો? કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો કે જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ તો નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. પ્રોટીન કેવો પદાર્થ છે મિત્રો? તો કે પ્રોટીન છે એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. ચાલો જોઈએ. પ્રોટીન છે એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે? હવે આપણે જોયું કે વનસ્પતિ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનું એ પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા એ શોષણ કરી શકે છે. પરંતુ નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો ચાલો જોઈએ. તો વનસ્પતિને નાઇટ્રોજન મળે ક્યાંથી? તો યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન આવેલો હોય છે. શું હોય છે મિત્રો? આપણા વાતાવરણની અંદર વધુમાં વધુ જો વાયુ હોય તો કયો છે? નાઇટ્રોજન વાયુ છે. એટલે કીધું છે કે આપણા વાતાવરણમાં એટલે કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન આવેલો હોય છે. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા આવેલા હોય છે. હવે આપણે કીધું કે વનસ્પતિ છે એ નાઇટ્રોજનનું ડાયરેક્ટલી શોષણ કરી શકતી નથી. તો કઈ રીતે મેળવશે? તો કે જમીનની અંદર કેટલાક બેક્ટેરિયા આવેલા હોય છે. શું આવેલું હોય છે મિત્રો? બેક્ટેરિયા. હવે જમીનની અંદર રહેલા બેક્ટેરિયા શું કરશે? તો કે નાઇટ્રોજનને વાયુ સ્વરૂપમાં ફેરવશે. કોણ ફેરવશે? તો કે જમીનની અંદર રહેલા બેક્ટેરિયા. જમીનની અંદર શું આવેલું હોય છે મિત્રો? બેક્ટેરિયા આવેલા હોય છે. એ બેક્ટેરિયા શું કરશે? તો કે આ નાઇટ્રોજનને વાયુ સ્વરૂપમાં ફેરવશે. હવે જુઓ મિત્રો કે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં એને મુક્ત કરે છે. તો આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી અને વનસ્પતિ દ્વારા શોષાય છે. શું થાય છે? બેક્ટેરિયાએ નાઇટ્રોજનને વાયુ સ્વરૂપમાં ફેરવી ત્યાર પછી વનસ્પતિ એ શું કરશે? એનું શોષણ કરી શકશે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનની અંદર નાખતા હોય છે. આપણે ખેતી કરતા હોય ઘરે તો આપણે ખબર હોય કે ખેડૂતો જે છે એ અવારનવાર ખેતરની અંદર પાક સારો થાય એટલા માટે એ જમીનમાં નાઇટ્રોજનવાળા ખાતરો નાખતા હોય છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરતી હોય છે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો કે જે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે. તો આ રીતે આપણે જોયું મિત્રો કે પહેલા જોયું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. તો કાર્બોદિત સિવાય અન્ય પદાર્થોનું પણ વનસ્પતિ સંશ્લેષણ કરી શકે છે. એ આપણે જોયું અત્યારે કે કઈ રીતે કે નાઇટ્રોજન છે એ હવાની અંદર પુષ્કળ પ્રમાણમાં રહેલો હોય છે, પરંતુ વનસ્પતિ ડાયરેક્ટલી એ નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી. તો નાઇટ્રોજનને જમીનમાં રહેલા બેક્ટેરિયા એ વાયુ સ્વરૂપમાં ફેરવે છે. વાયુ સ્વરૂપમાં ફેરવ્યા પછી એ વનસ્પતિ છે એ નાઇટ્રોજનનું શોષણ કરી શકે. આમ એ પ્રોટીનનું પણ સંશ્લેષણ કરી શકે છે. હવે આપણે પાર્ટ ટુ ની અંદર જોયું કે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા કઈ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. નમસ્કાર.